ગુડ મોર્નિંગ બાળકો, મજા આવે છે ને ઘરે વાર્તા સાંભળવાની, ગીતો સાંભળવાની? વાર્તા સાંભળી, ગીતો સાંભળ્યા, હવે આજે આપણે છે ને પ્રયોગ કરવાના છે વિજ્ઞાનમાં. તો વિજ્ઞાનના પ્રયોગ તમને તમારા ઘરમાં આજુબાજુમાં વસ્તુ મળે ને એવા પ્રયોગ મેં લીધા છે. તો આપણે સાથે મળી પ્રયોગ ચાલુ કરીએ. પહેલાં હું તમને છે ને પ્રયોગના કઈ કઈ વસ્તુ જોઈ ને એ બધી બતાવી દઉં તમને. આ છે પાણીનો ગ્લાસ, આમાં છે લકોટી, છે કોડી, છે ખીલી, છે પથરા, છે આ એક લાકડાની રિંગ, છે આ પેન્સિલ, છે આ રબર, છે આ પિસ્તાના ફોતરા, છે અને આ ચોકનો નાનો ટુકડો છે. આ બધું વસ્તુ મેં છે ને લિસ્ટ પર છે. આ બધાય વસ્તુથી આપણે પ્રયોગ કરવાનો છે. પ્રયોગનું નામ છે હલકી વસ્તુ પાણીમાં તરે અને વજનવાળી વસ્તુ પાણીમાં ડૂબી જાય. તો તમારી પાસે આજુબાજુમાં મળી જાય ને એવી જ વસ્તુ મેં લીધી છે. જોજો ધ્યાનથી જોજો, આ છે લખોટી. તો એ લખોટી હું પાણીમાં નાખું છું, તમારે ધ્યાનથી જોવાનું રહેશે કે ડૂબે છે કે તરે છે. શું થયું? ડૂબી ગઈ. તો આ વસ્તુ કેવી છે? ભારે. કેવી છે? ભારે. હવે હું તો પેન્સિલનો ટુકડો લઉં છું, પેન્સિલ તો મોટી બધી છે, તો એ પાણીમાં નાખું છું. જોજો શું થાય છે. અરે આ તો પાણીમાં તરે છે. તો પાણીમાં તરે એ વસ્તુ કેવી હોય? હલકી. કેવી હોય? હલકી. હવે આ પથરો નાખું છું, જોજો પથરો પાણીમાં તરે છે કે ડૂબે છે? પથરો તો ડૂબી ગયો, એટલે એ કેવો છે? વજનવાળો. આ છે ખીલી. તો ખીલી પાણીમાં નાખું છું, એ પણ ડૂબી ગઈ, તો એ કેવી છે? ભારે. હવે આ લાકડાની રિંગ છે, તે પાણીમાં નાખું છું, તો જોજો શું થાય છે. આવડી મોટી છે છતાં એ તરે છે પાણીમાં, શા માટે? એ હલકી છે. આ છે પિસ્તાના પોતરા. પિસ્તાના પોતરા હોય, મગફળી પોતરા હોય તો પણ ચાલે. તો આ પાણીમાં નાખું છું, શું થાય છે જોજો. જોજો એ જાદુ થયું ને, તરે છે ને પાણીમાં, મજા આવે છે ને જોવાની. હવે આ છે કોડી. શું છે? કોડી. કોડી પાણીમાં નાખું તો શું થાય છે જોજો, નિરીક્ષણ કરજો. આ તો ડૂબી ગઈ. તો કોડી કેવી છે? વજનદાર. આ છે રબર. તો રબર પાણીમાં નાખું છું, શું થાય છે જોજો, તરે છે કે ડૂબે છે? એ તો તરે છે, એટલે એ હલકો પદાર્થ છે. એટલે પ્રયોગનું નામ શું છે? હલકું અને ભારે. ભારે પદાર્થ પાણીમાં ડૂબે, હલકો પદાર્થ પાણીમાં તરે. મજા પડી ને? તમે બધા પણ આ પ્રયોગ કરજો. ઘરમાં બધી વસ્તુ મળે ને એવી તમારી પાસે મેં રજૂ કરી છે. તો તમે પણ મમ્મીને કહેજો, મમ્મી પાસે બેસાડજો અને આ પ્રયોગ કરજો.